धीरेन्द्र आदेजा कॉमेडी शो यूट्यूब चैनल ने सब्सक्राइब करो। ट्रिंग, थैंक यू। तारे लेयर से हो बुरा क्या तारे डेपो मैनेजर हाथ को हारी बनती लागे ये फिरा मारी पैसा खुद आड़ो नवरा तक कर ये भाई हारी बने से यू नहीं कौन बोले से कौन आ वहाँ पे हूँ बिया खर्चो खर्च फेरा मारू छू आनंद होती ना अने पैसेंजर तो लटकी लटकी ना आवता होय पण तो ये आपरो नियम कोई पैसेंजर हाथ करे એટલે ઊભી જ કરી દેવાની લીધા વગર જવાનું જ નહીં લે ભાઈ સાહેબ મે હાથ કરે તો ગમે તો રસ્તા માં ઊભી જ કરી દીએ પણ પેસેન્જર હોવા જોઈએ ને અરે રૂટ જ એવો બકવાસ આલ્યો છે કે વાત ના પૂછો ખાલી ધાકડ હોય છે રૂટ સાચી વાત છે ખંભાતવાડી બસ તો જતી રહી છે કેમ તમારે જવું હતું ના ના એ બસ નતા ને મારે રહ્યા કંડક્ટર અચ્છા એટલે ખંભાતવાડી રૂટ પર કંડક્ટર લાગે બોલો બોલો એમને ટિફિન આલું હતું હા તે બોલો નામ શું છે અમે પહોંચાડી દેવું ટિફિન હા નામ ના લેવાય ને એમનું પુષ્પા જેવી સ્ટાઇલ મારા રૂટ માં મારા જેટલા ડ્રાઈવરો બધા પેસેન્જરો મારા બેટા લોબી લોબી દાઢા રાખી આમ પુષ્પા ઝૂકેગા નહીં સાલા એ એમ એમ કરતા હોય છે પણ હવે તમે આ બધો એ બધો મારે દાઢાવાળા ને ઓળખવા છે ને એમ ભાઈ ઓળખી કાઢજો ને મારું નામ લેજો કે મંગુ આ ટિફિન લઈને આવી હતી તેરે લઈ લેશે ટિફિન હવે આટલું નહીં કરો જે પ્રમાણે વર્ણન કરી ગઈ એ પ્રમાણે ઓળખવો જમનો કે કોણ છે એમ વાત તો તારી સાચી એક કોમ કરજે તારા રૂટ પર કોઈ હોય તો જરા તપાસ કરી અને એને પહોંચાડી દેજે બાપડો જમવા ભેગો તો થાય યાર એ વાત સાચી અને આપણો ગમે તેમ આપણા ખાતા નો ઓળખ છે યાર ઉઠો ના રહેવો જોઈએ વટકા વટકા હા ને હા લે જાઉં આટો મારી આવું કઈ ખંભાત કયું ખંભાત વાળા રૂટ પર હા તો પછી હું આટો મારીને આવું હા હા યાર જીતુ આ મારું હારું ટિફિન તો પાછું લાવવું પડ્યું મારે જમ લ્યા એટલે ભાઈ બધે પૂછ્યું મેં આપણે ખંભાતવાળા બે રૂટમાં તો બે જણ તો મને મળ્યા અને એમણે કહ્યું કે મારી ઘરવાળીનું નામ મંગુ નહીં એવું કહ્યું હવે સારું છે બીજા બે એક જે ચાર રૂટ છે ને એમાં બીજા બે જે છે એ હવે ચાણે આવે ચોણા હશે એવી કે છે આપણને ખબર છે નહીં કરીશું હવે સારું હવે આવે મોડું થાય એ પહેલાં તો ગંધાઈ જશે ટીપી એ કામ કરીએ થઈ નાખીએ આપણે પણ યાર બીજા ટીપીન ખવાય એ પણ ભગવાનને દેવ છે બગડે એના કરતા તો પેટ પૂજા હારી ખોલો તાણ કરો કંકુના થઈ જાય છે ખોલો 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 મારા વિધિ શું ગમતો જોરદાર આવે છો મારું આનો ઘરવાળો નથી મારો હું સારું સારું ખાવાનું બોલો લાવો ચાલો રોજ પૂછી પૂછી તું મને મેળો મારે કે મારે ઘેર કોઈ નહીં રોજનાર એમ ના ખાલી ટિફિન નું શું કરીશું ગોધરા રૂટ માં નાખ્યો મને બે કલાક જતો બે કલાક આવતો ડખલાઈ જવાય હા તે બરોબર છે ને મોટા ઉપાડે કેતા હતા ને કોમ બોલે છે કોમ બોલે છે કોમ બોલે છે એટલે ખાલી બસો એ રૂટ પર જાય છે કોમ બતાવવા માટે તમને તો મળ્યા છે બતાવો કોમ હું કહું તારા પછી ભાઈ ટિફિન
હાલ દેજે અમને. અને આજે તો કીધું છે કે એક રૂટ છે ને કેન્સલ થયો છે, આટલામાં જ હશે એ રહ્યા. મેં ઉધ્યા પણ મળ્યા નહીં. આપડે કહી દેવું જોઈએ કે ભાઈ આ તારું ટિફિન છે ને એ તારા પતિ સુધી પહોંચતું નથી, અમે જ પતાવી દઈએ છીએ. એના બૈરાની કમ્પ્લેન આવી ના? કેમ નહીં આવી? કેમ? એટલા હતું કારણ કે એના ઘરવાળાને બીજી કોક ટિફિન ખવડાવતી છે. અને એને લીધે અવાતાર કે તારા કહેવા પ્રમાણે આ બૈરીને આપણે કહી દઈએ કે ભાઈ તારો પતિ મળતો નહીં અને ટિફિન અમે ખાઈ જઈએ, તો આ બૈરું થાય એનો ખોખરો નહીં ચાલે એના પતિનો. કે તમે મારું ટિફિન તો ખાતા નહીં તો પછી કોનું ખાવશો? મારો ઘરવાળો ટિફિન ખાય છે એટલે એ રાજી, એના ઘરવાળો બીજા નું ટિફિન ખાય છે એટલે એના ઘરવાળો રાજી, અને આ ભાઈ નું ટિફિન આપડે બે ખાઈએ એટલે આપડે બે રાજી રાજી. એના બધું રાજી એ રાજી. તમે ઉપાડો તાણે હેડો. મારા બેટું ટિફિન તો દાઢે ભરી ગયું હોય યાર, નંબર વન ખાવાનું છે. નમસ્તે. નમસ્તે. આજે ટિફિન બિફિન નહીં લા? ₹30 ખાધું ને ઇના, 80 રૂપિયા લેખે 2400 રૂપિયા થાય. હાલ દોહેડો. એ પણ એ ટિફિન ટિફિન એટલે એ તો તમે આલી જતા હતા કે અમે થોડી ઓર્ડર આલે તો ટિફિન આલજો એમ. અમે થોડી પણ ધાર્યું હતું. હું આલી જતી હતી તો તમારથી કહેવાતું નહીં કે મારા ધણી નહીં પહોંચતું ટિફિન. એટલે અમે લોકોએ ખાધું ને. અમે તમારા ધણીને બહુ ખોરવાની કોશિશ કરી પછી પેલું બગડી જાય, એના અન્નનો બગાડ થાય એટલે અમે ઓયા કરી જતા હતા. એવું તો જોઈએ ને મને. હવે રૂપિયા આલવા પડશે. હેડો તાણા જલ્દી આલો, મારે બીજે લેવા પૈસા લેવા જવાનું. બીજે ટિફિનો બંધાયેલા તમારા જેવા. બુરા હા, તારું ખાધું છે ભાઈ, ખાધા પછી ખોટું ના બોલાય. વાત તો હાચી. મને બહેને આલી દે, બિચારી મહેનત કરી. તું આલી દે પછી હું આલીશ તને. આ કરું 2400 રૂપિયા. 2500 છે આ તો પણ. આપું છું ને 100 રૂપિયા, મને ખબર હતી નહીં હોય છૂટતા. લો મારા પાસે હું પછી આજે ફરી જોયું તો કહેજો પાછા. અડધો પગાર લઈ જઈ. આખું આખું મહિનો દોડ્યા હલાય હલાય કર્યા અને અડધો પગાર તો ટિફિન માં લઈ જઈ. બોલો, આવું ખબર હોય તો ના ખાતું. પણ કેવું જોઈએ ને કે પૈસા થાય યાર. આપણને શી ખબર કે હરક તો ત્યાં કીધેલું કે આની માનું ખાઈ લો આપણે. આ ભોગવવાને તારે હોય, મારે થોડી હોય. બગડે નહીં એટલે કહ્યું તું. મેં તો બગડે નહીં પણ પૈસા બગડે ના. એ તો એમ થયું તું ભોગવું આવે. હેડો હવે દંડો હલાવા. હેડો પેલા બે જણના, પછી આ પેલા ભીખાભાઈ ના, કરિયાણા ના. હજી ખૂટે છે આ વખતે છે ને, મુર્ગા ઓછા ફસાયા. અચ્છા, એટલે તમે મુર્ગા ફસાવાનું કામ કરો છો એમ ને? શરમ નથી આવતી તમને આ લોકોને જબરજસ્તી ટિફિનો બજાડીને પછી ઉઘરોણી કરો છો? શરમાવ શરમાવ જરા. મેડમ અમે જોરથી બોલ્યો તો માફ કરજો, પણ તમે રડશો નહીં. અમે ઠપકો બપકો નહીં ખ્યાલતા. અમે તો ખાલી ખાલી આમ આમ વાત પેટ સુધી વાત કરવા આવ્યા છીએ. ભૂલ થઈ ગઈ હો, રડશો નહીં. ના ભાઈ, શરમ તો બહુ આવે છે પણ હું કરું. મારા હસબન્ડ છે ને એ ગુજરી ગયા છે. મારા આહુ એ બિચારો હોસ્પિટલમાં એડમિટ છે.
બે નન્નોનો છોકરો છે એ સ્કૂલ જાય છે અને મને છે ને આ રોધવા સિવાય બીજો કોઈ ધંધો આવડતો નહીં, એટલા બધું કરવું પડે છે. હા પણ મેડમ આટલી ઉંમરમાં તમારા હસબન્ડ કેવી રીતે ગુજરી ગયા? આ શહેરમાં જે હોટલ છે ને આસિયાના એ અમારી હતી. તો પછી? અરે હમણાં ચાલુ થયું છે ને ફાસ્ટ ફૂસિયું, પેલું ઓનલાઈન ઓર્ડર કરવાના ઘેર આવીને જમાડી જાય, તે એમાં અમારી હોટલ છે ને પડી ભાગી અને એનો આઘાત છે ને મારે એમને લાગ્યો અને એમને એટેક આવ્યો ને ગુજરી ગયા. તમે ચિંતા ના કરશો, હવે જે થવાનું હતું એ તો થઈ ગયું, પણ સાચું કહું ને તો અમને તમારા જમવાની એટલે કે તમારા ટિફિનની અમને આદત પડી ગઈ છે, સાચું કહું છું હું. એટલે આજથી અમારા બેનો ટિફિન તો તમારો પાક્કો જ લખી રાખો. એવું ના માનતા કે અમે તમને મદદ કરીએ છીએ કે તમારી પર કોઈ ઉપકાર કરીએ છીએ, પણ સાચી વાત એ છે કે તમારા ટિફિનનો હવાદ જ એવો છે કે દાઢે વરગી ગયો છે. બોલો. અને હા મેડમ, અમારા સ્ટાફમાં ઘણા એવા મેમ્બર છે કે જે ઘરેથી ટિફિન નથી લાવતા, હોટલમાં ખાય છે. આવું હોટલનું ખાઈ અને પેટ બગાડવું, એના કરતાં તમારું હાથે બનાવેલું જમવા મળે તો કેવું સારું, પેટે ના બગડે. અમે તો પૈસા ત્યાં આપવાના એ આપવા. અને હા, અમે એમને પણ ભલામણ કરીશું કે તમારું ટિફિન લે. હા નહીં જીજા, એટલે તમારા ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. અને આમ કોઈકને મદદ તો ન કહી શકાય, પણ ક્યારેક ક્યારેક છે ને આવી ઘટનાઓ આપણા સમાજમાં ઘટતી હોય છે કે આપણને એવું થાય કે આપણને ઉલ્લુ બનાવી ગયા, પણ સામેવાળાની મજબૂરી કંઈક એવી પણ હોય કે જ્યાં એ માણસ જાણી જોઈને આ ન કરતો હોય. પણ બી કેરફુલ, આવા કિસ્સાઓ બનતા હોય છે. થેન્ક યુ. તો અમારું ટિફિન તમે આજનું બી લખી રાખજો. અમારે પેલો ઘેર પાડવાનો સમય થઈ ગયો છે.